નારાયણ પ્રિન્ટ્સ નારાયણ સિલ્ક મિલ્ અને આકાશ ક્રિએશનના નામે તેમની દુકાન આવેલી છે દોઢેક વર્ષ પહેલાં કાપડ દલાલ રમેશ ચલાઈ આનંદ ખેતાન પાસે આવી માર્કેટમાં મોટા મોટા વેપારી સાથે પરિચય હોવાની ગુલબાંગો હાકી અમારી સાથે બિઝનેસ કરશો તો ઊંચો નફો થશે તેવી સ્કીમ પણ આપી હતી તેમજ પાર્ટીનું પેમેન્ટ પણ સમયસર ચૂકવવાની જવાબદારી જેથી દલાલ રમેશ ચલા હસ્તક વેપારી ખેતાને બિઝનેસ શરૂ કર્યો હતો જે અંતર્ગત અલગ અલગ માર્કેટના અગિયાર વેપારીઓને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડનો માલ મોકલી આપ્યો હતો જો કે આ માલનું પેમેન્ટ ચૂકવવામાં અડોડાઈ કરાઈ હતી ઉધારી માટે વેપારીઓને કોલ કર્યો તો તમામ વેપારીના ફોન બંધ આવ્યા હતા ત્યારબાદ દરેક વેપારીના સરનામા પર જઈને તપાસ કરાઈ તો વેપારીઓની દુકાન બંધ હાલતમાં જોવા મળી હતી વેપારી ખેતાનને દલાલ રમેશ ઝાલાએ વાત કરી તો તેમણે ચિંતા કરશો નહીં તમામ વેપારીઓ મારા સંપર્કમાં છે તેઓએ બીજી જગ્યાએ દુકાન ચાલુ કરી છે તેવા જાસો પણ આપ્યો હતો જો કે ત્યારબાદ વાયદા મુજબ પેમેન્ટ ચૂકવાયું ન હતું વેપારી ખેતાને માર્કેટમાં પૂછપરછ કરતા દલાલ રમેશ ઝાલા વર્ષોથી માર્કેટમાં પોતાની વેપારી પાર્ટી બેસાડતો હતો આ વેપારીઓના સરનામે મોટા પ્રમાણમાં માલ મંગાવી લેતો હતો અને અહીંથી આ માલ દલાલ ઝાલા મેળવી લેતો હતો ત્યારબાદ મળતી વેપારીઓ દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા ભાંડો ફૂટી જતા રમેશ ઝાલાએ વેપારી ખેતાનને ધાક ધમકી પણ આપી હતી આનંદકુમાર ખેતાને ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે દલાલ રમેશ ઝાલા ઉર્ફે રણમણ ફોગા ઝાલા અભિનંદન માર્કેટના મહેશ ઝાલા અરિહંટ માર્કેટના જીગ્નેશ સરસભાઈ અશોકા ટાવરના સુરુભા ઝાલા સંજય સંતોષ સિરસાર બોમ્બે માર્કેટના જૈમીન વાણન લલિત તુલસીરામ સાઈન દર્શન માર્કેટના નારાયણલાલ એકતા માર્કેટના પરેશભાઈ કુલાભાઈ ભાવેશભાઈ કતારિયા નરસિંહ પઢિયાર અને કૌશિક ખુંદ સામે ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો જે પૈકી પોલીસે મહેશ ઝાલા સહિત ત્રણની ધરપકડ કરી હતી કેમેરામેન સાબીર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત